सब्सक्राइब करो आ चैनल ने। શું થયું ચાંદ? મને લાગે છે કે ચાંદ અને સૂરજના મિલન વચ્ચે દુશ્મનીની અમાસના આવી જાય. દુશ્મની? પણ સેની દુશ્મની? હા ચાંદ, તારા દાદા ઠાકુર અને મારા ચાચુ વચ્ચેની દુશ્મની. તને જાણ છે આ દુશ્મની વિશે? ના સૂરજ, આ દુશ્મનીનો રાસ્તો અમે પણ નથી જાણતા. હે, તું ચિંતા નહીં કર, આ દુશ્મનીનું રહસ્ય હું જાણીને જ રહીશ. કેમ છો દુશ્મનના મસીહા? પણ તે દિવસે તો તમે તમારા દુશ્મનને બચાવી લીધા, પણ આજે તમને કોણ બચાવશે? ભલે સિંહ સૂતો હોય તો પણ સિંહ જ કહેવાય. જોજે તારું નિશાન ના ચૂકે નહીતર. ભાભી વાહ, આટલું બધું અભિમાન? તો લે તાકુ જો તારા પર નિશાન. ઓ બાપા રે, કોઈ દિવસ નહીં કરું પાછું. એ વલી, દેશની લડાઈમાં શિયાળ ફાવી જાય એ મને મંજૂર નથી. ગાડીમાં બેસો, સિંહ આવ્યો. જ્યારે છોકરો મોટો થાય એટલે કામ ધંધો સંભાળી લેવો જોઈએ. પણ ચાચો, મારે હજી માસ્ટર્સ કરવાનું બાકી છે. બસ હવે કાઈ ભણવું નથી. આ આ ગેરેજ ચલાવ. ગેરેજ? પણ ચાચો, આપ અમે ભણીને તમે કાઈ મેળવી શકવાના નથી. અબ્દુલ ભાઈ, ગાડી રિપેરિંગ થઈ ગઈ? અરે સવરકર ભાઈ, થોડું કામ બાકી છે. અરે યાર, મારે ઠાકુરને ત્યાં મહાઆરતીમાં જવાનું છે, મોડું થાય છે, જલ્દી કરો ને ભાઈ. મોડું તો મારે પણ થાય છે યાર. ચાચુ, હ
અચ્છા તો બરખોરદારને હવે હવેલીની શાનો શોકત સામે આ ચાચાની ખોલી છાંકી લાગવા લાગી. હા ના ચાચુ, વાત શાનો શોકતની નથી, વાત તો તમારી સંકુચિત દુશ્મનીની છે, જે અમારા પ્રેમનું ગળું ઘોટી રહી છે. હે પ્રેમ, જેને એ ખબર નથી કે તમારી દુશ્મનીનું કારણ શું છે. સુરજ, કાળની કબરમાં દફનાયેલા કારણને બહાર કાઢવાનો શું મતલબ? તમારે માત્ર એટલું જાણવાનું છે કે તારું અને ચાંદનું મિલન શક્ય નથી. શક્ય નથી? પણ કેમ ચાચુ, શા માટે શક્ય નથી? તમારી અંગત દુશ્મની પર અમારા પ્રેમની બલી ચડે? અમારો પ્રેમ તમારી દુશ્મનીનો મોહતાજ નથી. મતલબ સુરજ, તું અમારા ઉસૂલો સામે બગાવત છેડે છે. હા ચાચુ, આ બગાવત છે. તમારી ખોટી દુશ્મની સામે આ બગાવત છે. પ્રેમને ખતમ કરનાર તમારી નફરતની સામે આ બગાવત છે. તમારી ખોટી દુશ્મનીની પરંપરાની સામે આ બગાવત છે, જેનું કારણ અમે જાણતા પણ નથી. એવી તમારી ખોટી દુશ્મનીની સામે મારા પ્રેમનું બલિદાન આપું? ના, એ શક્ય નથી. કારણ જાણવું છે ને તારે? હા તો ચાલ. ઠાકુર રુદ્ર પ્રતાપમાં એટલી તાકાત છે કે તે અબ્દુલ ની હસ્તી મિટાવી દે, પરંતુ એ મહાન છે. મહાન છે ચાચુ? તમે તમારા દુશ્મનના વખાણ કરો છો? હા, દુશ્મનીનો બીજ એક ગાઢ દોસ્તી હતો. વજીર અબ્દુલ, એલાન કરાવી દો રાજમાં કે હું શહનાઝને પોતાની ઠકરાણા બનાવી રહ્યો છું. પણ ઠાકોર, રાજા ઠાકોર, વજીર, મારો નિર્ણય અફળ છે, એને કોઈ બદલી નહીં શકે. રહેવા દો ઠાકુર, હું તમારી સાથે રહેવા નથી માંગતી. હે, અરે તને તો હું પકડીને લઈ આવીશ. પકડીને? તો પકડી બતાવ. ઊભી રહે તું. તો પછી ચાચુ, આપણા સમાજના નાચ જાતના ભેદભાવના ખબરમાં કેટલાય કેટલાય લોકોનું લોહી હમાયું છે, પરંતુ હજુ તે ખબર ખબર નહીં ભરાતું જ નથી. બેટા રુદ્ર,
ઠાકુરોને તેમના કુળની પરંપરાનું એક ગૌરવ હોય છે, માટે તારી દોસ્તી પણ એવા લોકો જોડે હોવી જોઈએ કે જે આપણા ઠાકુરોને લાયક હોય. એટલે શહેનાઝ સાથેની તારી દોસ્તી આપણી પરંપરાની બિલકુલ વિરુદ્ધ છે. બાપુ, હું દોસ્તી માટે એટલું જ જાણું છું કે જ્યારે જે દિલથી ચાહે એ દોસ્ત, અને રહ્યો સવાલ શહેનાઝ નો, હેને તો હું મારી ઠકરાણા બનાવવા માંગુ છું. પુત્ર, હું તને અત્યારે પ્રેમથી સમજાવું છું, એટલે મારી વાતને ગંભીરતાથી લેજે, અને તું સામાન્ય ન સમજીશ. એટલે આજથી મારો હુકમ છે કે તું શહેનાઝને ફરી ક્યારેય નહીં મળે, સમજ્યો? તો બાપુ, મારી પણ જીત છે કે હું શહેનાઝને મળીશ મળીશ ને મળીશ. રુદ્ર, અબ્દુલ, છોટા ઠાકોર, રાજા ઠાકોર નો આદેશ છે, તમે આ લોકો સાથે ના રમો. આ લોકો એટલે અમે લોકો માણસ નથી? ચૂપ, તમને રાજઘરાની વાતમાં બોલવાનો અધિકાર નથી. કુંવર સાહેબ, આપ આવો છો? અને નહીં આવું તો નથી આવું, મારે નથી આવું, નહીં નહીં, મને નથી જવું. વિનય પ્રતાપ, આજે રુદ્રે તને કસોટીમાંથી પસાર કર્યો છે, એની શહેનાઝ સાથેની દોસ્તી ઘેરી થાય તો કુળની પ્રતિષ્ઠાને કલંક લાગે, અને એની વાત નહીં માનવામાં આવે તો એ તારી સામે વિદ્રોહ કરશે. ખબર નથી પડતી શું કરું. વિનય પ્રતાપ, તારી પાસે એક જ વિકલ્પ છે, શહેનાઝનું મોત. ના રહે વાંસ, ના રહે વાંસળી. ના ના, આટલી નાની બાળની હત્યા કરવી એ તો બાળ હત્યા કહેવાય, અને જો શહેનાઝ ઠકરાણા બને તો એને કુળ હત્યા કહેવાય. વિનય પ્રતાપ, વધુ વિચાર ન કર. વિનય પ્રતાપ, શહેનાઝની હત્યા કર, હત્યા કર, હત્યા કર, હત્યા કર.